આજે શ્રાવણ સુદ સાતમ એટલે કે જામનગરનો સ્થાપના દિન છે. ઈસવીસન 1540માં આ જ દિને જામરાવળે નવાનગરની સ્થાપના કરી હતી, જે આજે જામનગર તરીકે ઓળખાય છે. જામનગરના 484માં સ્થાપના દિનની સત્તાધીશો દ્વારા પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. દરબારગઢ પાસે આવેલ દિલાવર સાયકલ સ્ટોરમાં આવેલ શહેરની સ્થાપના સમયની ખાંભીનું મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય રીવાબા જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયા સહિતના સત્તાધીશો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ખાંભી પૂજનના કાર્યક્રમ પછી રાજપૂત સમાજ દ્વારા પણ ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રીવાબા જાડેજા તથા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા સહિતના રાજપૂત અગ્રણીઓ જોડાયા હતા. જામનગર નવાનગર એ આજે 484માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, એમ એ નિમિત્તે આજે જે જામનગરની જ્યાં સ્થાપના થઈ હતી એ દરબારગઢના સર્કલમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા તે ખાંભીનું પૂજન કરવામાં આવ્યું. આ પૂજન નિમિત્તે મારી સાથે દરેક કોર્પોરેટરશ્રીઓ, મારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, શાસનના નેતા, ડેપ્યુટી મેયરશ્રી અને સંગઠનના લોકો અમારી સાથે અહીં ઉપસ્થિત રહ્યા છે. અને જામનગર શહેર જે નવાગઢ સ્ટેટમાંથી ખૂબ વિકાસ પામી અને એક રાજાશાહી કહી શકાય એવું શહેર છે, એની એક આગવી ઓળખ છે. એ જામનગર શહેર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે અને જામનગર શહેરમાં વસતા દરેક લોકો ને સુખ અને સુવિધા આપવાની જામનગર મહાનગરપાલિકા હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ આપણા જામનગરને એક જે સૌરાષ્ટ્રનું પેરિસ કહ્યું છે એ પેરિસની વધુ ને વધુ સુંદર બને એવા પ્રયત્ન રહેશે. ખાંભી પૂજન સાથે જે આપણી અહીં જામ સાહેબની જે પ્રતિભાવ છે, જે દર વખતે આપણે એનું પૂજન કરીએ છીએ, એ દરેક સ્થળો પર આજે એમને અમને નમન કરી અને તેને ફુલહાર કરી. જામ રાવણે સ્થાપેલું આ નગર એટલે જામનગર, છોટે કાજી અને પેરિસ તરીકે ઓળખાતી આ નગરી જેનો આજે 484મો સ્થાપના દિવસ છે, એ સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને રજવાડાઓથી લઈ અને આ નગરના ઘણા બધા એવા મહાત્માઓ, મહાન પુરુષોએ આ નગર માટે જેમણે ભોગ આપેલો છે એવા ખાંભી પૂજન વડવાઓને ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાંજલિ અને આજના દિવસે એક ટ્રિબ્યુટ આપી અને આજનો દિવસ અમે આજના દિવસની અમે ઉજવણી કરી રહ્યા છીએ. આ સાથે જામનગરના તમામ નગરજનોને, નગરવાસીઓને હું જામનગરના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ઇતિહાસમાં આપણું જે નગર છે એનો જે ભવ્ય વારસો, જેની સંસ્કૃતિ, કલ્ચર, ચાહે આર્ટ એન્ડ આર્કિટેક્ચર હોય કે પછી બાંધણી હોય, એ બધી જામનગરની કંઈક એવી વિશેષતાઓ છે કે જે ફક્ત ગુજરાત પૂરતી મર્યાદિત નથી, સમગ્ર ભારતમાં જામનગરનું એક આગવું સ્થાન છે. તો આ જ વારસો, આ જ ગૌરવ આવનારા દિવસોમાં પણ આપણે બધા જાળવીએ અને જામનગરનું નામ ઇન્ડિયામાં, ભારતમાં જે પ્રસ્થાપિત થયેલું છે એના કરતાં બહોળું પ્રસ્થાપિત થાય એવી શુભકામનાઓ આપ સૌને હું મારા તરફથી પાઠવું છું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.